એસસી એસટી અનામતમાં સબ કોટા અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં સમગ્ર દેશમાં આજે ભારત બંધ એલાન આપવામાં આવ્યું છે. ભારત બંધના એલાનની સૌથી વધુ અસર બિહારમાં જોવા મળી હતી. બિહારમાં પટણાના ડાક બંગલા ચોકમાં પ્રદર્શનકારીઓ ભેગા થઈને વિરોધ કરી રહ્યા હતા. દરમિયાન માર્કેટ બંધ કરાવવા નીકળેલા દેખાવકારોને રોકવા માટે પોલીસ કર્મીઓએ લાઠીચાર્જ કર્યો હતો, જેના કારણે બજારમાં અરાજકતાનો માહોલ સર્જાયો હતો. ભારત બંધ દરમિયાન ડીજે અને વાહનો સાથે ડાક બંગલા ઇન્ટરસેક્શન પર પહોંચેલા પ્રદર્શનકારીઓને રોકવા માટે પોલીસ કર્મીઓ લાઠીચાર્જ કર્યું. તો આ દરમિયાન જ્યારે એક એસડીએમ રસ્તા પર જનરેટર બંધ કરી રહ્યા હતા ત્યારે કેટલાક પોલીસ કર્મીઓએ તેમને પ્રદર્શનકારી સમજીને એસડીએમ પર લાઠીચાર્જ કર્યો હતો. આ પછી ત્યાં હાજર વરિષ્ઠ પોલીસ અધિકારી એસડીએમને ખબર પડી અને તરત જ સૈનિકોને રોક્યા. જોકે ત્યાં સુધીમાં પોલીસની કેટલીક લાકડીઓ એસડીએમને પડી ગઈ હતી. આ પછી પોલીસ અધિકારીઓને જવાનોએ ખેદ વ્યક્ત કર્યો અને કહ્યું કે ભૂલ થઈ ગઈ સાહેબ, આ અકસ્માત થયું છે. જો કે આ ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેના પર વિવિધ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.